પાટણ જિલ્લાના સાંતરપુર તાલુકાના વોવા ગામે પ્રાથમિક શાળા ખાતે 194 વાહિની BSF સીમા સુરક્ષા બળ દ્વારા 25 માર્ચને શનિવારના દિવસે ફ્રી મેડિકલ કેમ્પ યોજાયો હતો, જેમાં મુખ્ય મહેમાન તરીકે BSF હેડક્વાર્ટર ગુજરાત ગાંધીનગરથી રવિ ગાંધી IG ઉપસ્થિત રહ્યા હતા. તેમના અધ્યક્ષસ્થાને કાર્યક્રમ યોજાયો હતો. અન્ય મહાનુભાવો ભૂપેન્દ્રસિંહ સેક્ટર હેડ ગાંધીનગર અને સિંધુ પાંડા CMO વાહિની BSF 194 બટાલિયન અને અશોક કુમાર ઝા સેકન્ડ એન્ડ કમાન્ડર અધિકારી કાર્યવાહક કમાન્ડેન્ટ ઓફિસર 194 વાહિની BSF CB રામ સેકન્ડ ઇન કમાન્ડ અધિકારી 194 વાહિની BSF અને મહેશ કન્યાલ ડિપ્ટી કમાન્ડેન્ટ 194 વાહિની BSF અરુણકુમાર શર્મા ડિપ્ટી કમાન્ડેન્ટ સામાન્ય FGT દાંતીવાડા અને પંગા સારવંતી SMO BSF 93 વાહિની અને અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો. શાળાના વિદ્યાર્થીઓ સાથે વાર્તાલાપ, ગામના લોકો સાથે ચર્ચા વિચારણા સાથે સાથે મેડિકલ કેમ્પ યોજાયો હતો. આ પ્રસંગે મેડિકલ હોસ્પિટલ ધારપુરના વિવિધ વિભાગના ડોક્ટરો ઉપસ્થિત રહ્યા હતા. BSFના અધિકારીઓ અને ડોક્ટરોની સાથે સાથે સીમા જન કલ્યાણ સમિતિ ગુજરાતના પ્રદેશ મહામંત્રી જીવણભાઈ આહિર અને જિલ્લા ટીમ સીમા જન કલ્યાણ સમિતિની પાટણ ઉપસ્થિત રહ્યા હતા. સાથે સાથે વેવા ગામના સરપંચ આહિર લાલાભાઈ અને આહિર બાબુભાઈ અને ઝાકોત્રા સરપંચ મઢુત્રા દાત્રાણા ધોકાવાડા ચારણકા સહિત ગામના આગેવાનો અને સરપંચો ઉપસ્થિત રહ્યા હતા. શાળાના વિદ્યાર્થીઓ તમામ ગામના લોકો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમની અંદર આવેલા BSF 194 બટાલિયનના અધિકારીઓનું વિદ્યાર્થીઓ દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. સાથે સાથે ગામના સરપંચ અને અન્ય સરપંચો સીમાચન કલ્યાણ સમિતિના હોદ્દેદારો દ્વારા ભારતીય ફોજમાં ફરજ બજાવતા BSF 194 બટાલિયનના જવાનોનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. મોટી સંખ્યામાં ગામ લોકો અને આજુબાજુ ગામના લોકો ઉપસ્થિત રહ્યા હતા. શાળાના શિક્ષકો અને આચાર્ય તરફથી ખૂબ મોટો સહકાર મળ્યો હતો, જેમાં 1 લાખ રૂપિયાની દવા ફ્રીમાં આપવામાં આવી હતી, જેની અંદર દર્દીઓએ લાભ લીધો હતો. આ પ્રસંગે ગામના પ્રતિષ્ઠિત નાગરિકો અને રાજકીય અગ્રણી ઉપસ્થિત રહ્યા હતા, જેમાં કેમ્પની અંદર દર્દીઓએ ભાગ લીધો હતો. જૈસા કે આપ સબ લોગ જાણતે હૈ, સીમા સુરક્ષા બળ કા જો મેઇન ઓબ્જેક્ટિવ હૈ, મેન્ડેટ હૈ, વો સીમા કી સુરક્ષા કરના હૈ. सीमा की सुरक्षा एक अपने आप में इंडिपेंडेंट चीज़ नहीं है. जब हम व्यापक तौर पर सीमा की सुरक्षा के बारे में बात करते हैं या सीमा प्रबंधन के बारे में बात करते हैं, तो उसमें जो सीमावर्ती जनसंख्या है उसका सहयोग भी बहुत ही महत्वपूर्ण होता है. बिना उनके सहयोग के कुशल सीमा प्रबंधन नहीं हो सकता है. तो सहयोग को हमको लेने के लिए कई इंस्टीट्यूशनल सिस्टम्स होते हैं, तो उसमें जो सिविक एक्शन कार्यक्रम है सीमा सुरक्षा बल उनको समय समय पर करता है, या जिस तरीके से गांव जो सीमावर्ती गांव हैं और सीमा सुरक्षा बल की कार्मिक आपस में मिलजुल कर किस ढंग से सीमा की सुरक्षा कर सकते हैं, वो हमारा एक इसमें महत्वपूर्ण ऑब्जेक्टिव होता है. तो गांव को एंगेज करने के लिए हमको ज़रूरी है, चूँकि सीमावर्ती गाँव होते हैं उसमें इतना डेवलपमेंट नहीं हो पाता है जितना कि मेन जगह पर होता है. तो सीमा सुरक्षा बल का ये अपना एक दायित्व तो समझती है कि इन गांवों का समुचित विकास हो, यहाँ के जो जनसंख्या है उन लोगों के लिए, चाहे वो शिक्षा से रिलेटेड चीज़ हो या चिकित्सा से रिलेटेड हो या अन्य चीज़ें हों, उसमें जो बन सकता है, जितना सहयोग बन सकता है उसको करने की कोशिश करती है, और जो उनकी समस्याएँ होती हैं वो स्टेट गवर्नमेंट को पहुँचाई जाती हैं ताकि उसमें भी कार्य हो और इनको सोल्यूशन मिले. तो यही सब एक ऑब्जेक्टिव है. सर, सीमा सुरक्षा बल द्वारा जो सिविक एक्शन प्लान किया जाता है उसमें क्या रिस्पांस मिलता है गांव वालों से क्या रिस्पांस मिलता है? गांव का बहुत ही अच्छा रिस्पांस होता है. आज भी आप देख रहे हैं यहां पर इतना जनमानस आया हुआ है, हमारी मेडिकल की टीम है और गांव का सहयोग देखिए. आज सीमा सुरक्षा बल के डॉक्टर हैं और सिविल के डॉक्टर भी यहाँ पर मौजूद हैं. तो ये मिलजुल के एक कार्यक्रम है. सीमा सुरक्षा बल के साथ जो हमारे सिविल स्टेट गवर्नमेंट है या कोई और डॉक्टर से सभी लोग मिलकर यहाँ पर एक मेडिकल का कार्यक्रम कर रहे हैं. तो गांव का सहयोग तो भरपूर रहता है हर समय. GDC न्यूज साथे दीपक भाई सतवारा पाटण.